નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો, મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત એની અંદર 13મું કાવ્ય છે ગીતામૃતમ, એમાં આપણે બીજા પાઠ તરફ મિત્રો આપણે આગળ વધીએ. તો લગભગ આપણે બે જે છે શ્લોક લીધેલા હતા પ્રથમ પાઠની અંદર. તો મિત્રો પેજ નંબર 59 એમાં તમે ઝડપથી અત્યારે બધા તમે હાજર થઈ જજો, પછી આપણે એની શરૂઆત કરીશું. જો મિત્રો પેજ નંબર 59માં જે ત્રીજો શ્લોક છે એ ખરેખર કર્મનો સિદ્ધાંત વર્ણવે છે, જે એક કેન્દ્રવર્તી વિચાર છે ગીતાનો એને સ્પષ્ટ કરે છે. જો કે એમાં આપેલું છે કે કર્મયોગનું સ્વરૂપ કેવું છે એ સંદર્ભે ત્રીજો શ્લોક કહેલો છે, અને એની અંદર સંધિ જે છે એ પણ ખાસ આવે છે. તો એની તરફ પણ ધ્યાન આપજો મિત્રો, હું બોર્ડ ઉપર એવું હશે તો લખીશ જ. કેમ કે કર્મણ્યેવાધિકાર મસ્તે, કર્મણી પ્લસ એવ પ્લસ અધિકાર પ્લસ તે, ચાર શબ્દો રહેલા છે પણ તમને એક જ જોવા મળે છે. આમ જોવા જઈએ તો એ સંધિ જે છે અમને યાદ ન રહી, અમને તો પરીક્ષામાં પૂછાય તો વાંચેલું તૈયાર કરેલું ગોખેલું તો જ આવડે. પણ મિત્રો નિયમથી યાદ રાખો તો સરળતાથી આવડી જાય, જો આપણે નિયમ કરવા માટે જશું તો પણ શબ્દ જે છે ઘણું બધું થઈ જશે. પણ છતાંય આપણે લખીએ છીએ કે કર્મણી શબ્દ જે છે મિત્રો, કર્મણી એટલે કે કર્મણી એટલે સપ્તમી વિભક્તિ છે કર્મમાં, એની સાથે જોડેલો શબ્દ છે એવ એટલે કે જ, અને ત્યાર પછી અધિકાર એટલે કે એ શબ્દ છે અધિકાર, અને તે એટલે તારો. મિત્રો એટલા માટે હું લખું છું કે જેથી કરીને આ લખવાની આ એક જો કે એક પણ શબ્દ એવો નથી કે અનુવાદમાં આપણે લખવો પડે, પણ આ જે સંધિ છે એના સંદર્ભમાં લખેલો છે. કર્મણી એટલે કર્મમાં જ અધિકાર તારો, તો કર્મમાં તારો અધિકાર થાવ. ઈ પ્લસ વિજાતીય સ્વર આવે એટલે ઈ નો ય થઈ જાય, ઈ વાળો અક્ષર અડધો થઈ જાય, હા અડધો હશે આનો ય થઈ ગયો હશે. પછી એ વ એટલે કે એની સાથે જે શબ્દ ભળેલો છે અ પ્લસ અ બરાબર આમાં અ છે આમાં અ છે એટલે વા હશે, અને ત્યારે વિસર્ગ પછી ત કે થવા આવે તો વિસર્ગનો સ કરવાનો થાય, પણ સ કયો સગડીનો અથવા સસલાનો સ જે છે તે. પણ એ નિયમથી આપણે વાકેફ નથી, હું કદાચ સમજાવું તો ઘેર નહીં પડે, પણ નિયમ બરોબર હોય મિત્રો તો તમને ભણવાની મજા આવશે. એ સંદર્ભમાં છે એટલે આનું ગુજરાતી એવું થાય કર્મમાં તારો અધિકાર થાવ. એનાથી આગળ જોઈએ મા એટલે નહીં, જો કે લખી નાખીએ નકારાત્મક છે એટલા માટે માં ઉપર અનુસ્વાર આવે તો માં એટલે મને થઈ જશે, પણ એવું કઈ છે નહીં. ફલે શું એટલે બહુવચન છે સપ્તમી વિભક્તિ ફળોમાં, સાતમી વિભક્તિ હોય એટલે માં પ્રત્યે લાગશે મિત્રો. કદાચન એટલે ક્યારે, હવે આખી રીતે જોઈએ તો કર્મમાં જ તારો અધિકાર છે, કર્મમાં જ તારો અધિકાર છે, ફળોમાં ક્યારેય નહીં. ફલે શું કદાચન માં, ફળોમાં ક્યારેય નહીં, કર્મમાં જ તારો અધિકાર છે ફળોમાં ક્યારેય નહીં. એવી જ રીતે બીજી લીટીમાં માં એટલે નહીં, કર્મ એટલે કર્મ, ફળ એટલે ફળ, હેતુ એટલે કારણ, હું એટલે થવું થઈ, પણ આગળ જે આપેલું છે એ નહીં એટલે કર્મમાં થઈ નહીં. ફરીથી જોઈએ તો કર્મ ફળના કારણભૂત થઈશ નહીં, કર્મ ફળના કારણભૂત થઈશ નહીં, અને ત્યાર પછી માં એટલે નહીં, તે એટલે તારો, સંગ એટલે સંગ, ત્યાર પછી સંગ પ્લસ અસ્તુ પ્લસ અકર્મણી, એની સાથે પણ ત્રણ શબ્દો રહેલા છે મિત્રો. તો એ સંદર્ભમાં તમે જોઈ શકો છો એની અંદર કે મિત્રો એ પણ એક સંધિયુક્ત શબ્દ છે કે જેની અંદર તમે જોઈ શકો છો
કે કર્મ કરવામાં સંગ પ્લસ અસ્તુ પ્લસ અકર્મણી, પણ એ નિયમથી તો ખરેખર ઘણું અઘરું પડશે. હું તમને કહી દઉં છું, સંગ એટલે સંગ, અસ્તુ એટલે થાવ, અકર્મણી એટલે કર્મ ન કરવામાં. હવે બીજી રીતે જે છે આપી જોઈએ મિત્રો, તો કર્મ ફળના કારણભૂત થઈશ નહીં. ફરીથી, કર્મ ફળના કારણભૂત થઈશ નહીં અને સંગ કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ. કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ એટલે કર્મ કરવામાં જ થાવ એવું કીધેલું છે. કર્મ કરવામાં તારો સંગ થાવ એવું કીધેલું છે. હવે હું આમ તો જે બીજો અને જે ત્રીજો શ્લોક છે એ હું પછીથી બોર્ડ અનુવાદમાં લખાવીશ. ત્રીજો શ્લોક પણ સાંભળજો મિત્રો, તેની અંદર એવું કીધેલું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન જ્ઞાનમ લભતે, જ્ઞાન મેળવે છે. શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાળો માણસ, જ્ઞાનમ લભતે જ્ઞાન મેળવે છે. શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન મેળવે છે. એનાથી આગળ તત્પર એટલે સાવધાન. યુદ્ધની તૈયારી થઈ ગઈ હોય પછી જે સાવધાન શબ્દથી જે પ્રયોજાયેલું હોય, તત્પર એટલે સાવધાન. સંયતેન્દ્રિય, ઇન્દ્રિયો જેની સંયમમાં છે તેવા, સંયમિત ઇન્દ્રિય વાળો, અથવા તો એની શબ્દ લખી શકો છો સંયમિત સંયતેન્દ્રિય, જે સંસ્કૃતમાં આપેલો છે એ. હવે એવા કોણ છે? તો આપણા શરીરની અંદર મિત્રો 14 ઇન્દ્રિયો આપેલી છે. એ 14 ઇન્દ્રિયોના સંદર્ભમાં તમે જોઈ શકો છો કે જે આપણા શરીરની અંદર જે પણ ઇન્દ્રિયો આપેલી છે એ ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, 12મું ચિત્ત, 13મું અહંકાર, 14મું બુદ્ધિ, આ બધી જ જે બાબત છે એને વશમાં કરીને રાખેલી હોય એને સંયતેન્દ્રિય તરીકે ઓળખવામાં આવે છે. તો આખી લીટી જે છે એનો અનુવાદ આ પ્રમાણે થશે મિત્રો, કે શ્રદ્ધાવાન જ્ઞાન મેળવે છે અને ત્યાર પછી જે છે તત્પર. તો તત્પર એટલે કે સાવધાન, અને ત્યાર પછી સંયતેન્દ્રિય. સંયતેન્દ્રિય એટલે કે સંયમિત ઇન્દ્રિય વાળા, જેમની ઇન્દ્રિયો સંયમમાં છે એને લાગુ પડે છે સંયતેન્દ્રિય. ત્યાર પછી બીજી લીટીમાં આપેલું છે મિત્રો, જ્ઞાનમ લબ્ધવા, જ્ઞાન મેળવીને પરમ શાંતિ, પરમ શાંતિને, જ્ઞાન મેળવીને પરમ શાંતિને, અચિરેણ, અચિર એટલે લાંબુ, અચિરેણ ભૂતક જે વિરોધાર્થી શબ્દમાં આવે છે, અચિરેણ એટલે કે અચિરેણ, ટૂંકમાં એવો અર્થ છે અચિરેણ, ટૂંકમાં અધિગચ્છતિ એટલે મેળવે છે અથવા તો પ્રાપ્ત કરે છે, અધિગચ્છતિ મેળવે છે અથવા તો પ્રાપ્ત કરે છે એવો અર્થ થાય છે. મેળવે છે કોણ, કયું, ક્યાં પ્રમાણે મેળવે છે? તો પ્રથમ ત્રણ જોઈએ તો શ્રદ્ધાવાન જ્ઞાન મેળવે છે, ત્યાર પછી સાવધાન સંયમિત ઇન્દ્રિય વાળા. શ્રદ્ધાવાન જ્ઞાન મેળવે છે, સાવધાન સંયમિત ઇન્દ્રિય વાળા, જ્ઞાન મેળવીને પરમ એટલે પરમ અથવા શ્રેષ્ઠ પરમ શાંતિને ટૂંક સમયમાં અથવા તો ટૂંકમાં પ્રાપ્ત કરે છે. શાંતિ તો મેળવે છે પરંતુ પરમ શાંતિને ટૂંક સમયમાં પ્રાપ્ત કરે છે. એ બાબતે જોઈએ મિત્રો, તો જે ત્રીજો ચોથો અને પાંચમો, ત્રણ ચાર અને પાંચ, એટલે મિત્રો હું પાંચમો પણ લઈ લઉં છું, તો જેથી કરીને ત્રણે ત્રણ લખાવું છું એટલે એટલા માટે બાકી રાખું છું કે અર્થ વિસ્તારમાં આપણે પૂછાવાના છે. તો અર્થ વિસ્તારની અંદર ક્યાં પ્રમાણે ટૂંકમાં હું તમને માહિતી આપીશ, એટલે ત્રીજો ચોથો અને પાંચમો હું તમને હારે લખાવીશ અનુવાદ, અને એની સંદર્ભમાં જે કંઈ અર્થ વિસ્તારમાં આવતું હશે એ પણ હું તમને જણાવીશ. તો મિત્રો, ત્રીજો અને જે ચોથો શ્લોક છે એનું અનુવાદ આપણે શબ્દાર્થ સાથે જોયું. તો હવે મિત્રો પાંચમો શ્લોક આવે છે કે જેની અંદર આપણે અનુવાદ તો પૂછાય જ, પણ સાથે સાથે અર્થ વિસ્તાર પણ પૂછાવાની શક્યતા છે. કારણ કે મેં તમને પહેલા વિડીયોની અંદર મેં તમને જણાવેલું હતું ત્રીજો ચોથો પાંચમો અર્થ વિસ્તાર માટે છે. તો પાંચમો જે છે શબ્દાર્થ સાથે મિત્રો આપણે સમજૂતી મેળવીએ.
મિત્રો, એમાં આપેલું છે કે ચતુર્વિધા, ચતુર્વિધા એટલે કે ચાર પ્રકારના, ચતુર્વિધા એટલે ચાર, અમુક ચાર વિઘા. એક એમસીક્યુ માં શબ્દાર્થ માં આપેલો હતો, ચતુર્વિધા શબ્દ જે હતો બોર્ડ ઉપર લખી હતી, અહીં લખું છું. તો આનો અર્થ એવો થાય કે ચાર પ્રકારના, પણ એક એવો જવાબ લખ્યો હતો ચાર વીઘા, એટલે થોડુંક ધ્યાન આપજો, કારણ કે બધી જે ગુજરાત સંસ્કૃત ભાષા જે છે ગુજરાતીમાં એવો જ અર્થ થાય એવું નથી. ચતુર્વિધા એટલે ચાર પ્રકારના, પ્રકાર છે પ્રથમ બીજો ત્રીજો એમ ચાર પ્રકાર છે. ભજંતે એટલે ભજે છે, ભજે છે, પૂજે છે, અથવા મારું નામ સ્મરણ કરે છે, મને યાદ કરે છે, જે કાંઈ છે. તો આપણે મોટા ભાગે એવા જ અર્થનો ઉપયોગ કરશું કે જે મૂળ સંસ્કૃતમાં થતો હોય ને તેવો. ભજંતે એટલે ભજે છે, માં એટલે મને. અહીંયા આપણે શબ્દ લખેલો છે માં એટલે નહીં, ના જો માથે અનુસ્વાર છે તો બંને, આ નહીં અનુસ્વાર આવે તો મને, એટલે કે જે લાગુ પડતું હોય છે જેને તે. જના એટલે બહુવચન છે, માણસો. પછી આપેલું છે સુકૃતિન, એની સાથે શબ્દ જોડેલો છે અર્જુન. અર્જુન એટલે અર્જુન, અષ્ટમી વિભક્તિમાં આગળ પણ મૂકી શકીએ છીએ. સુકૃતિન એટલે કે નીચે લખું છું સુકૃતિન. સજ્જન અથવા તો સુ એટલે સારું, કૃતિ એટલે સારા, સારી કૃતિ વાળા. કોઈ પાઠના લેખક છે કે એના સંદર્ભમાં નથી મિત્રો, પરંતુ એવું આપેલું છે કે જે સારો માણસ હોય, સારું કરનાર હોય ને એને સુકૃતિનો કહેવાય. સુકૃતિનો એટલે સજ્જન માણસ, સારો માણસ, એવો અર્થ લઈ શકીએ છીએ. અર્જુન એટલે અર્જુન. હવે પછી જે મિત્રો આપેલા છે આર્ત, આર્ત એટલે અહીં લખું છું આર્ત એટલે કે સોરી આર્ત એટલે કે દુખી. અને ત્યાર પછી જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા વાળો, એ પણ લખી નાખી. ચાલો જિજ્ઞાસુ નીચે લખું છું જાણવાની ઈચ્છા વાળો. અને ત્યાર પછી અર્થાર્થી એટલે અર્થ માટે. અર્થ માટે એટલે કંઈક પોતાના પોતાના અર્થ માટે એવો સંદર્ભ. અને જ્ઞાની એટલે જ્ઞાની. ભરત સર્વ, ભરત સર્વ એટલે અર્જુન માટે વપરાયેલું વિશેષણ છે મિત્રો. ભરત સર્વ હોય, પૃથા હોય, તો અર્જુન અહીંયા જે શબ્દ આપેલા છે, બાકી તો પાંડવો માટે જ વપરાય છે. પણ ભરત સર્વ એટલે અહીંયા કોણ છે યુદ્ધના મેદાનમાં, ચિત્રમાં પેજ નંબર 8 માં તમે જોઈ શકો છો કે એક અર્જુન છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે, એ સારથી છે કૃષ્ણ જે છે. અર્જુન એ એક યુદ્ધના મેદાનમાં એક વ્યક્તિ જે છે તે. પણ અર્થાર્થી એટલે અર્થ માટે, જ્ઞાની એટલે જ્ઞાન માટે. બધું જે છે લાગુ પડે છે અર્જુનને, એટલે અહીંયા આવું એક શબ્દ આપેલો છે ભરત સર્વ એટલે હે અર્જુન, અથવા તો હે ભરત સર્વ એટલે ભરત કુળમાં શ્રેષ્ઠ. તો ભરત કુળ જે છે એના વડવાના નામ ભરત રાજા પરથી પડેલું છે, એના કુળમાં શ્રેષ્ઠ એટલે અહીં કોને કહે છે, તો અર્જુનને લાગુ પડે છે. બાકી યુધિષ્ઠિરને લાગુ પડે, ભીમને લાગુ પડે, પણ અહીંયા અત્યારે અર્જુન માટે વપરાયેલું છે. એટલે પરીક્ષામાં આવું પૂછાય છે કે ભરત સર્વ કોના માટે વપરાયેલું છે, તો અર્જુન આવે, ભીમ આવે અને યુધિષ્ઠિર બધા આવે, સાચો જવાબ છે. પણ કાવ્યના સંદર્ભમાં, પાઠના સંદર્ભમાં જે જવાબ આવતો મિત્રો એ આપણે લખવાનો થાય. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જણાવ્યો છે કે હે અર્જુન, અથવા તો હે અર્જુન, બે જે છે ને પેલી છેલ્લી બીજી લીટીમાં છેલ્લા શબ્દ એને બે ને આગળ મૂકી દઈએ, તો હે અર્જુન અથવા તો હે ભરત કુળમાં શ્રેષ્ઠ, હે અર્જુન, હે ભરત કુળમાં શ્રેષ્ઠ, હે અર્જુન, સદાચારી માણસો મને ચાર પ્રકારે ભજે છે. સદાચારી માણસો મને ચાર પ્રકારે ભજે છે. સદાચારી માણસો મને ચાર પ્રકારે ભજે છે. તો કયા ચાર પ્રકાર છે? આર્ત એટલે દુઃખી, જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાવાળો, અર્થાર્થી એટલે અર્થ માટે, જ્ઞાની એટલે જ્ઞાની. આ ચાર જે છે ચાર પ્રકારે મારું રટણ કરે છે, મને યાદ કરે છે, મને ભજે છે અથવા મારું પૂજન કરે છે. એ ચાર પ્રકારે મને ભજે છે.
તો એ હું તને જણાવું છું એમ અર્જુનને કહે છે ભગવાન શ્રી કૃષ્ણ. તો ત્રીજો ચોથો અને પાંચમો જે શ્લોક છે હું બોર્ડ ઉપર એનો અનુવાદ લખું છું, પછી મિત્રો આપણે એને કયા સંદર્ભમાં જોઈએ. તો એટલે કે જે આપણે અત્યારે અર્થ વિસ્તાર માટે જે આ ખાસ છે મિત્રો, તો અર્થ વિસ્તારના સંદર્ભમાં આપણે કેટલું કેવી રીતના ક્યાં લખવું એ હવે જોઈએ. તો ત્રીજો બીજો ત્રીજો જે શ્લોક છે તો કહે છે કર્મમાં જ તારો અધિકાર છે, કર્મમાં જ તારો અધિકાર છે, ફળોમાં ક્યારેય નહીં. કર્મમાં જ તારો અધિકાર છે, ફળોમાં ક્યારેય નહીં, એટલે કે ફળ ભોગવવામાં નહીં. ત્યાર પછી કર્મ ફળના કારણભૂત તું થઈશ નહીં, કર્મ ફળના કારણભૂત તું થઈશ નહીં, અને કર્મ ન કરવામાં તારો સંગ ન થાઓ, કર્મ ન કરવામાં તારો સંગ ન થાઓ. ત્યાર પછી ચોથો જે છે પછી આપણે એ સમજીએ અર્થ વિસ્તાર માટે. તો જે ચોથો શ્લોક છે એની અંદર શ્રદ્ધાવાન જ્ઞાન મેળવે છે, શ્રદ્ધાવાન જ્ઞાન મેળવે છે. આપેલું ચરણ છે એનાથી આગળ જોઈએ તો સાવધાન સંયમિત ઇન્દ્રિય વાળા, શ્રદ્ધાવાન જ્ઞાન મેળવે છે, સાવધાન સંયમિત ઇન્દ્રિય વાળા જ્ઞાન મેળવીને પરમ શાંતિને, જ્ઞાન મેળવીને પરમ શાંતિને ટૂંકમાં મેળવે છે, એટલે કે ટૂંક સમયમાં મેળવે છે. ટૂંકમાં જ્ઞાન મેળવીને પરમ શાંતિને ટૂંકમાં મેળવે છે. ત્યાર પછી જે પાંચમો જે છે મિત્રો એ પણ લખી નાખીએ પછી આપણે બરોબર સમજીએ. હે ભરત કુળમાં શ્રેષ્ઠ, હે અર્જુન, બંને લાગુ, આ બંને એક જ માટે છે. આ અર્જુન છે એના માટે લાગુ પડે છે, આ અર્જુન કે જેને સંબોધન કરેલું છે એમાં કહેલું છે સજ્જન માણસો મને ચાર પ્રકારે ભજે છે અથવા તો ભજન કરે છે. સજ્જન માણસો મને ચાર પ્રકારે ભજે છે. ક્યાં છે? તો દુઃખી, અથવા તો એક કામ કરીએ મિત્રો, આપણે જે છે ને એક બે ત્રણ અને જ્ઞાની એને જે સંસ્કૃતમાં આપેલું છે એને આપણે અનુવાદમાં લખ્યું, એટલે કે ચાર પ્રકારે ભજે છે, એમાં આર્થ, ત્યાર પછી જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની. આ ચાર પ્રકાર જે છે ચાર પ્રકારે મને ભજે છે.
કોણ ભજે છે? તમારા ભક્તો મને ભજે છે એ પ્રમાણે જણાવે છે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ. મિત્રો આ અનુવાદ છે, પણ હવે આપણે અર્થ વિસ્તારની અંદર લખવાનું થાય તો આપણે મિત્રો ક્યાં પ્રમાણે લખવું જોઈએ એ સંદર્ભમાં તમને હું જણાવું. તો દાખલા તરીકે આ ત્રીજો શ્લોક છે મિત્રો, આપણે અનુવાદ લખેલું છે. પરીક્ષાની અંદર તમને 3 માર્કમાં પૂછાય છે. સમજી લો કે આ હાંસિયો છે, સમજી લો આ તમારું જવાબ પેપર છે, સમજી લો આ જવાબ પેપર છે. આ દાખલા તરીકે પરીક્ષાની અંદર પણ ત્રીજો જ ક્રમ છે, તમે આ લખો ત્રીજો ક્રમ, સાંભળજો ખાસ ધ્યાનથી કેવી રીતના શરૂઆત કરવીને તે આ ત્રીજો ક્રમ છે. હવે હવે આપણે જોઈએ અહીંયા જે આપેલું છે ત્રીજો એને આપણે ક્રમાંક, આ જવાબ પેપર છે. હવે અહીંયા દાખલા તરીકે સંસ્કૃત આપેલું છે, આ પ્રશ્ન પેપર છે. આપણે ત્રીજો ક્રમ લખી પછી આપણે ડાયરેક્ટ અનુવાદ, એટલે અનુવાદ આમ લખવાનું, હાંસિયાની બાજુમાંથી આ અનુવાદ તમે લખ્યું. ચાલો જો 3 માંથી 3 ગુણ મેળવવા હોય તો લાગુ પડે છે, બાકી 2, 1.5 સુધી મેળવી શકો છો, પણ પૂરા મેળવવા છે મિત્રો તો ક્રમાંક અહીંયા ટાંકી દીધો, અનુવાદ લખી નાખ્યું, અનુવાદ આ પ્રમાણે હાંસિયાની બાજુમાંથી. હવે આ લખી નાખો, કર્મમાં તારો અધિકાર છે, કર ભોગવામાં ક્યારે નહીં, કર્મ ફળના કારણભૂત થઈ નહીં, અને કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ, એટલે કર્મ કરવામાં થાવ, એ તમે અનુવાદ લખી નાખ્યું. દાખલા તરીકે હું લખતો નથી પણ તમે આ લખી નાખ્યું. ચાલો બીજી લીટીની શરૂઆત થાય તો બીજી લીટી તમે હાંસિયાની બાજુમાંથી પણ લખી શકો છો. અહીંયા પૂર્ણ થઈ ગયું, હવે આની અંદર તમે લખી નાખ્યું છે. હવે આપણે મિત્રો અર્થ વિસ્તાર લખવાનો છે, પણ એ પેલા આપણે જોઈએ તો આપણે લખેલું છે સંદર્ભ સાહિત્ય, અથવા તો તમે સંદર્ભ ગ્રંથ પણ લખી શકો છો. સંદર્ભ ગ્રંથ એટલે કે તેમાંથી આ શ્લોક મેળવેલો છે. તો આપણે લખવાનું થાય કે આ શ્લોક અથવા તો ઉપરનો શ્લોક, કોઈ પણ આ શ્લોક કે ઉપરનો શ્લોક, ગીતામૃતમ, પણ કેમ લખવાનું હું લખું છું મિત્રો, તમે જોઈ શકો છો આ અવતરણ ચિહ્નમાં નીચે પેન્સિલ વડે અંડરલાઈન, ગીતામૃતમ નામના પદ્યમાંથી, પછી એવું લાગે તો આ બાજુ લખી નાખવાનું, પદ્યમાંથી લેવામાં આવ્યો છે, કે જેની અંદર કર્મનો મહિમા જણાવ્યો છે. ફરીથી આ શ્લોક ગીતામૃતમ નામના પદ્યમાંથી લેવામાં આવેલો છે કે જેની અંદર કર્મનો મહિમા જણાવ્યો છે. બસ આટલું આટલું કામ પૂર્ણ થઈ ગયું. પછી એકાદ લીટી છોડીને હવે તમારે લખવાનું થાય, એકાદ લીટી છોડીને હાંસિયાની બાજુમાંથી મિત્રો અર્થ વિસ્તાર, અર્થ વિસ્તાર જે છે તે હવે આપણે ઓછામાં ઓછા આપણે 2 પેરેગ્રાફ પાડવાના છે, વધુમાં વધુ 3, ઓછામાં ઓછા 2. એક પેરેગ્રાફ કરશો તો ચાલશે, પણ એની અંદર તમે અમુક વસ્તુ જે છે ખબર નથી કેવી રીતના લખવી, તો હું તમને ટૂંકમાં જણાવું છું. દાખલા તરીકે આ જ છે મિત્રો, હવે માં તમે જણાવ્યું અર્થ વિસ્તાર, તો ઉપરના શ્લોકમાં કર્મનો મહિમા જણાવેલ, અર્થ વિસ્તારમાં બોલું છું સાંભળજો, ઉપરના શ્લોકમાં કર્મનો મહિમા જણાવેલો છે. હવે એ કર્મના સંદર્ભમાં અહીં ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે મહાભારતના જે પાત્રો છે, યુદ્ધના મેદાનમાં કર્મના સિદ્ધાંત સ્વરૂપે અર્જુન જ્યારે ના પાડે છે યુદ્ધ કરવાની, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને કર્મનો જે સિદ્ધાંત જણાવે છે એ સંદર્ભમાં જે શ્લોક છે તે આ પ્રમાણે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને કે કર્મમાં જ તારો અધિકાર છે, કર્મ કર ફળોમાં ક્યારેય નહીં, એટલી પંક્તિ આપણે લઈશું. આ સમજાવવા, આ 2 જ લીટી સમજાવવાની છે. તો આપણે આપણી જીવનની અંદર એવી કોઈ ઘટના બનેલી હોય તો ઉદાહરણ તરીકે લખી શકીએ છીએ, એવી કોઈ પંક્તિ હોય કોઈ કવિની, કોઈ સાહિત્યકારની, એવું કોઈ કહેવત છે, એવી કોઈ કહેવત છે, કોઈ રૂઢિપ્રયોગ છે, તો અવતરણ ચિહ્નમાં નીચે પેન્સિલ વડે અંડરલાઈન કરીને આપણે દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે કર્મમાં તારો અધિકાર છે, ફળોમાં નહીં, હંમેશા કર્મ પર જ આપણે ધ્યાન આપવું જોઈએ અને એનું ફળ ચોક્કસ આપણને મળી જાય છે. જેમ કે ઉદાહરણ થઈ ગયું, ઉદાહરણ તરીકે જ્યારે આપણે આપણા ખેતરની અંદર જે કોઈ
પાક વાવેલો હોય છે તો આજે વાવેલો હોય અને કાલે આપણે લણવા માટે જઈએ છીએ તો એ વસ્તુ એકદમ ખોટી છે. પણ હા, જ્યારે એનો સમય થાય ત્યારે ચોક્કસ પરિણામ આપણને આપે જ છે. માટે આપણે આપણું કર્મ કરતા રહેવું જોઈએ અને ફળોની આશા કોઈ દિવસ રાખવી જોઈએ. ફળ ચોક્કસ સમય આપણને મળી જ જતું હોય છે. એટલું લેતા પછી કર્મ ફળના કારણ રૂપતું થઈશ નહીં અને કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ. કર્મ ફળનું કારણ આપણે નથી થવાનું. કર્મ ફળ એનું શું છે કારણ, એ આપણે નથી કરવાનું. અને આપણે તો માત્ર કર્મ ન કરવામાં આપણો સંગ ન થાય, એટલે કે માત્ર ને માત્ર કર્મ કરવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ એને આ પ્રમાણે જણાવે છે. ગીતાની અંદર જે છે, આ એક મહાભારતનો પણ ભાગ છે, ભીષ્મ પર્વની અંદર જે આવે છે, યુદ્ધના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે કર્મનો મહિમા જણાવે છે. આ બાબત આપણે લખી શકીએ છીએ. એ જ પ્રમાણે આમાં લાગુ પડે છે. શ્રદ્ધાવાન જ્ઞાન મેળવે છે આ દુનિયાની અંદર. આ પ્રમાણે અનુવાદ લખ્યું પછી સંદર્ભ પછી આ ની અંદર શ્રદ્ધાવાન વ્યક્તિ જે છે શું મેળવે છે, તો જ્ઞાન પણ મેળવે છે અને સાથે સાથે સાવધાન સંયમિત ઇન્દ્રિય વાળો, જેની ઇન્દ્રિયો 14 ઇન્દ્રિયો જે સંયમમાં છે એવા, તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, 12મું ચિત્ત, 13મું અહંકાર, 14મું બુદ્ધિ, આ સંયમિત ઇન્દ્રિય વાળા જે છે 14 ઇન્દ્રિયો જેને હસ્તક જેને કાબુમાં છે, કે જે એના ગુલામ નથી તેવા, એને કહેલું છે સાવધાન. શા માટે કે શ્રદ્ધાવાન જ્ઞાન મેળવે છે તો સાવધાન તમે પણ સંયમિત ઇન્દ્રિય વાળાઓ જ્ઞાન મેળવીને પરમ શાંતિને સુખમાં મેળવે છે. એવા જ્ઞાન મેળવે છે અને શાંતિ નહીં પરંતુ પરમ શાંતિને સુખમાં મેળવે છે, ટૂંક સમયમાં મેળવે છે. જેમ કે સંન્યાસીઓ, ભારત દેશ છે, સંતોની ભૂમિ છે, સંન્યાસીઓ જે છે આપણા સંઘની અંદર 6 શત્રુઓ રહેલા છે કે જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, એના પર વિજય પ્રાપ્ત કરીને કોઈ પણ બાબતમાં અપેક્ષા નહીં પરંતુ માત્ર ને માત્ર પરમાત્મા જ મેળવવાની આશા, મુક્તિને જ મેળવવાની આશા. એ સંદર્ભમાં તે શાંતિ તો મેળવે છે પરંતુ જ્ઞાનની સાથે પરમ શાંતિને મેળવે છે પણ ટૂંક સમયમાં, તેનું ઉદાહરણ આપણે લખી શકીએ છીએ. એ જ પ્રમાણે મિત્રો, હે ભરત કુરમાં શ્રેષ્ઠ, હે અર્જુન, સજ્જન માણસો, ભગવાન અર્જુન પેલા અનુવાદ લખ્યું સંદર્ભ સહિત, સંદર્ભ સહિત અનુવાદ છે, સંદર્ભ સહિત રસ વિસ્તાર. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જણાવતા કહે છે કે હે અર્જુન, આ દુનિયાની અંદર ઘણા બધા માણસો છે. એ માણસોના સંદર્ભમાં અત્યારે ઘણા બધા એવા પણ માણસો છે કે જે એવું માનતા હોય છે કે ખરે તો હું તો આ પ્રમાણે જીવન જીવીશ ને આ પ્રમાણે, અથવા તો મારું જે સ્વાર્થ છે હું મેળવી લઈશ એવી ભાવનાથી. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે કેવા માણસો હોય છે આ વિશ્વની અંદર, આ દુનિયાની અંદર મને મેળવવા વાળા અથવા મારું ભજન કરવા વાળા. તો હે અર્જુન, 4 પ્રકારના માણસો મેં જોયેલા છે કે જે મારું ભજન કરે છે. કેવા? આ એટલે દુઃખી. દુઃખી ક્યારે હોય? કે જ્યારે પરિસ્થિતિ સારી હોય ત્યારે કંઈ વાંધો નથી, પણ જ્યારે થોડુંક દુઃખ આવે એટલે હે ભગવાન, હે માતાજી, હે જેના ઈષ્ટદેવ હોય એને યાદ કરે છે, બાકી કોઈ દિવસ યાદ કરતા જ નથી, એવા હોય એને દુઃખી કહેલા છે. આ વિસ્તારમાં તમે લખી શકો છો મિત્રો, જ્યારે તકલીફ પડે છે, દુઃખ આવે છે ત્યારે જ મને યાદ કરે છે, બાકી યાદ કરતા નથી. તો એને આર્થ કીધેલા છે. અને જિજ્ઞાસુ, જિજ્ઞાસુ એવા છે કે જે જાણવાની ઈચ્છા વાળા, ભગવાન કેવા હશે, એનું સ્વરૂપ કેવું હશે, એનો પહેરવેશ કેવો હશે, તેની વાણી બોલતા હશે, એમ જાણવા જિજ્ઞાસુ છે, જાણવાની ઈચ્છા વાળા, એ મારું ભજન કરે છે, મારું રટણ કરે છે. એ પ્રમાણે અર્થાર્થ, અર્થ માટે એવા પણ ભક્તો છે જે અર્થ માટે મારું ભજન કરે છે. કે દાખલા તરીકે મને ગાડી અપાવી દો, મને પ્લેન અપાવી દો, મને બંગલા આપી દો, મને અઢળક સંપત્તિ અપાવી દો. પોતાના અર્થ માટે જ્યારે મને યાદ કરે છે તો પોતાના અર્થ માટે, પોતાને જે જરૂરિયાત સંતોષવા માટે મને યાદ કરે છે, એવા પણ ભક્ત હોય છે. અને એ જ ભક્ત એવો છે કે જે ચોથો જે જ્ઞાની છે. તો જ્ઞાની જે છે એ બધી રીતે શ્રેષ્ઠ છે, એ મને વધારે પ્રિય છે. તો 4 પ્રકારના ભક્તો જે છે, ભલે એવું કીધેલું નથી પણ જ્ઞાની છે બધી રીતે તૈયાર છે. અને એ સંદર્ભમાં મિત્રો અહીં આ 4 પ્રકારના ભક્તો કહેલા છે. તો આ એક અર્થ વિસ્તારનો નમૂનો છે મિત્રો. બાકી તમે વાંચન વધારો તો આઈડિયો તમને ઓટોમેટિક આવી જશે. એવું નથી મેં જે કીધું એ જ સાચું, નવનીતમાં હોય જ સાચું, અપેક્ષિતમાં હોય જ સાચું, અન્ય સાહિત્યમાં હોય જ સાચું, નહીં. અર્થ વિસ્તારની અંદર તમે તમારી મૌલિકતા લખી શકો છો પણ ગપ્પાને વિષયને અનુસંધાન હોવું જોઈએ. અને ગુજરાતી ભાષાની અંદર આપણે અર્થ વિસ્તારના મુદ્દા જે છે એ આને જ લાગુ પડે છે. તો એની ચોકસાઈપૂર્વક આપણે લખીએ અને સારું
સારામાં સારા માર્ક મેળવી શકીએ છીએ. ને હા, કોઈ જગ્યાએ તમે સારી એવી પંક્તિ ટાંકેલી હોય, સુભાષિત ટાંકેલો હોય, કહેવત ટાંકેલી હોય, કોઈ રૂઢિ પ્રયોગ ટાંકેલો હોય, તેની નીચે અંડરલાઈન પેન્સિલ વડે કરવાની અવતરણ ચિહ્નમાં મૂકવાનું ફરજિયાત. કોઈની પંક્તિ છે, કોઈ કવિની પંક્તિ છે, કોઈ સાહિત્યકારની પંક્તિ, એ ડબલ અવતરણ ચિહ્નમાં નીચે આપણે પેન્સિલ વડે અંડરલાઈન કરવાની થાય. આટલું કરો એટલે 3 માર્ક દેવા જ પડે ફરજિયાત. અક્ષર સારા હોવા જોઈએ, વંચાય એવા હોવા જોઈએ. શા માટે માર્ક ન મળે મિત્રો? આપણી માનસિકતા એવી હોય છે કે નામ કરીને જ માર્ક મેળવવા છે, તો નહીં. વાંચીને, તૈયાર કરીને, ગપ્પા મારીને, જોઈને, કોપી મારીને, એ વસ્તુ કોઈ દિવસ બનતી નહીં. તો મિત્રો આ ભાષાંતર લખી લેજો, આ કંઈ લખવાની જરૂર નથી, આ શબ્દાર્થ પણ સાથે લેજો. અને હવે મિત્રો જ્યારે આપણે મળીશું ત્યારે જે ત્રીજો ભાગ છે એની તરફ આપણે આગળ વધીશું. ત્યાં સુધી અહીં આપણે વિનંતીએ છીએ, વિરામ આપીએ છીએ. આભાર.